ઉપલેટા કોવિડ કેર સેન્ટરને એમ્બ્યુલન્સ ફાળવતા પોરબંદરના સાંસદ રમેશભાઈ દડુક. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં મ્યુનિસિપલ કોલેજ ખાતે ચાલતા ડેડિકેટેડ કોવિડ કેર સેન્ટરમાં પોરબંદર લોકસભાના સાંસદ રમેશભાઈ દડુક દ્વારા એક એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. રૂપિયા 2 કરોડની ગ્રાન્ટમાંથી 12 ખરીદવામાં આવી છે, જેમાંથી 1 એમ્બ્યુલન્સ ઉપલેટા નગરપાલિકાને અર્પણ કરવામાં આવી. પાલિકા પ્રમુખ મયુર સુવાને પોરબંદર સાંસદ રમેશ દડુક દ્વારા એમ્બ્યુલન્સની ચાવી આપવામાં આવી હતી. ઉપલેટા કોવિડ કેર સેન્ટર ખાતે એમ્બ્યુલન્સ આવી પહોંચતા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. હાલમાં મહામારીમાં કોરોનાની ચાલી રહી છે, તેવા સમયે એમ્બ્યુલન્સની ખાસ જરૂરિયાત ઊભી થઈ છે. તેવા સમયે આ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવતા લોકોમાં ખુશી જોવા મળી હતી, જેને લઈને એમ્બ્યુલન્સ ફાળવાતા લોકોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. ગોવિંદભાઈ સુવા, નગરપાલિકા પ્રમુખ ઉપલેટા, જે અમે આજે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું છે તે અમારા સાંસદ સભ્ય જે અમે આ કોવિડ સેન્ટર ચાલુ કર્યું છે તેના ઓપનિંગમાં અમારા સાંસદના હાથે કરેલું હતું. અને ત્યારે અમે એને રજૂઆત કરી હતી કે અમારા કોવિડ સેન્ટરમાં અમને એમ્બ્યુલન્સની જરૂર છે, તો અમને નગરપાલિકાને તાત્કાલિક એમ્બ્યુલન્સ ફાળવા એવી અમને કંઈક જોગવાઈ કરી દીધો. તો સાંસદ સભ્યશ્રીએ તેમની ગ્રાન્ટમાંથી તાત્કાલિક એમ્બ્યુલન્સ ફાળવી અને આજે અમને ડિલિવરી પણ આપી દીધી છે અને આજે અમે લોકાર્પણ કરીને અહીંયા અમારે આવી પણ ગઈ છે ઉપલેટા. કોવિડ સેન્ટર માટે છે કે સરકારી હોસ્પિટલ માટે પણ આવશે? નગરપાલિકા હસ્તક નગરપાલિકાને જે એને ગ્રાન્ટમાંથી નગરપાલિકાને આપી છે તે નગર અત્યારે કોવિડ સેન્ટર માટે છે. અને કોવિડ સેન્ટર બંધ, જલ્દી આ કોરોના વયો જાય ને કોવિડ સેન્ટર બંધ થઈ જાય, એટલે સમગ્ર ગામ માટે છે.